ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચનાથી મહેસાણા શહેર અને મહેસાણા તાલુકાના પ્રમુખોને વરણી કરાઈ. મહેસાણા જિલ્લા પંચાયત ખાતે પંડિત દીનદયાળ હોલ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી, જેમાં મહેસાણા શહેર અને મહેસાણા તાલુકામાં 4 તાલુકાના કોંગ્રેસના પ્રમુખોને વરણી કરવામાં આવી હતી, જેમાં મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પીકે પટેલની વરણી કરવામાં આવી હતી. ઊંઝા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દશરથજી તખાજી ઝાલાની વરણી કરવામાં આવી હતી. વિજાપુર તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલસિંહ એચ રાઠોડની વરણી કરવામાં આવી હતી. સતલાસણ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ રોહિતકુમાર ભીખાલાલ દવેની વરણી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત રહી રાજેન્દ્રસિંહ દરબારે મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને તાલુકા પ્રમુખોને શુભકામનાઓ પાઠવી હતી અને કાર્યક્રમ પછી કોંગ્રેસના કાર્યકરો આગેવાનોએ વરણી કરેલ પ્રમુખોને ફૂલહાર વડે સન્માન કર્યું હતું અને પેડા ખવડાવીને મોં મીઠું કર્યું હતું. રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા. તાલુકાની ફેરબદલ થઈ છે ને, હવે આવનારા સમયમાં ચૂંટણી છે તો શું કહેશો? કોંગ્રેસ પક્ષનું આખું સંગઠન નવું બનવા જઈ રહ્યું છે ત્યારે મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રવીણભાઈ કે પટેલ, પી કે પટેલ ઉર્ફે પી કે પટેલની નિમણૂક આપવામાં આવી છે. જેઓ ખૂબ જુદા કાર્યકર છે, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ એમને સારી કામગીરી કરેલી છે અને તાલુકા પંચાયતના સદસ્ય તરીકે પણ એમને ખૂબ સારી કામગીરી કરેલી હતી અને પક્ષે એમને નિમણૂક આપી એટલે હું એમને અભિનંદન આપું છું. બીજા કોની કોની નિમણૂક થઈ છે? ઊંઝા તાલુકામાં દશરથજી ઝાલા, ડીટી ઝાલા નામના એક કાર્યકરની નિમણૂક કરાઈ છે. એ ખૂબ જૂના છે અને અગાઉ પણ કોંગ્રેસ પક્ષની પ્રમુખ તરીકેની જવાબદારી એમણે સંભાળેલી છે. વિજાપુર તાલુકામાં એલએસ રાઠોડ, લાલસિંહ રાઠોડ, એ એલએસ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. એ પણ ખૂબ સ્પીડ અને અનુભવી કાર્યકર છે. અને સતલાસણા તાલુકામાં રોહિતભાઈ દવે, જેઓ પણ યુવાન કાર્યકર છે, એમને નવા પ્રમુખ તરીકેની સતલાસણા તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ જળહળતો વિજય મેળવશે એવી મને સંપૂર્ણ ખાતરી છે. રાજુભા, અત્યારે હાલ સોશિયલ ડિસ્ટન્સ થોડું ન જળવાયું દેખાયું તો શું કહેશો? સોશિયલ ડિસ્ટન્સ તો જ્યારે પેલી રેલીઓ કાઢવામાં આવતી હતી ભાજપની, ત્યારે પણ કોઈ જગ્યાએ જણાય આનંદના અતિરેકમાં લોકો નજીક આવી જતા હોય છે, પરંતુ વધુ વધુ પ્રયત્ન કર્યો છે સોશિયલ ડિસ્ટન્સ જળવાયો. પ્રમુખની નિયુક્તિ થઈ છે, પૂર્વ પ્રમુખ પણ હાજર રહ્યા નથી. ગઈ વખતે પાટીદાર અનામત આંદોલન હતું, હવે સમીકરણ બદલાશે, શું કહેશો? આજે સમીકરણમાં એવું કે આજે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ આજે મારી મહેસાણા શહેર તરીકે વરણી કરેલી છે પ્રમુખ તરીકે. તો નિષ્ઠાવાન, કોઈ પક્ષપાત વગર એકદમ સરસ રીતે ફિરતી નગરપાલિકા બને એવું પૂરેપૂરી કોશિશ કરીશ. આંતરિક વિવાદ ચરમસીમાએ હતો અને એના કારણે નગરપાલિકા ગઈ, તો આવનારા સમયમાં એ સોલ્યુશન આવશે કે કેમ? આ બિલકુલ સોલ્યુશન કરીને બધાને સાથે લઈને બિલકુલ ચાલીશું.